પૃથ્વી ખરેખર જો તારે મારી સાથે મેરેજ કરવો હોય ને તો આ બધું બંધ કર અને અહીંયા ટાઈમ વેસ્ટ કરવાની જગ્યાએ સારી જોબ તારા પૈસા કમાઈ શકે ને એટલું કામ કર અને પછી મારી સાથે મેરેજ કરવાનો વિચાર કર તું અનાથ છે એટલે હું તારી સાથે મેરેજ કરી લઉં એ શક્ય નથી કારણ કે હું અનાથ નથી અને તારી પાસે એવું કઈ જ નથી કે હું તારી માટે મારા ફેમિલીને છોડું પૃથ્વી મેરેજ એ મારું સપનું છે જરૂરિયાત નહીં અને તારી પાસે એવું કઈ જ નથી જેનાથી તું મારી જરૂરિયાત પૂરી કરી શકે જો પ્રિયંકા યુ શટ અપ તમારા લોકોનામાં બુદ્ધિ હોત ને તો આજે આવું કંઈ થયું જ ન હોત તમારે લોકોએ પહેલા મારો ઓપિનિયન પૂછવો જોઈએ મારી ઈચ્છા જાણ્યા વગર મારા મેરેજ નક્કી કેવી રીતે કરી શકો તમે લોકો મારું ડિસિઝન મારા ઇમોશન્સ આ બધાની કોઈ વેલ્યુ જ નથી અને એક છોકરીના મેરેજને તમે આટલી નાની ઘટના માનો છો આજ પછી મારે તમારા લોકોનું મોં જોવું જ નથી અને તું પણ સાંભળી લે પૃથ્વી પ્રેમ કરવો અને પ્રેમ જીવાડવો એ બંનેમાં બહુ ફર્ક હોય છે હું એવા વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ પણ ના કરું જેને મારા પર વિશ્વાસ ના હોય તો મેરેજની તો બહુ દૂરની વાત છે હું એવા વ્યક્તિ સાથે મેરેજ પણ ના કરું જે મને એના કંટ્રોલમાં રાખવા માંગતું હોય પૃથ્વી શ્વાસ વગર બે મિનિટ જીવી શકે પણ વિશ્વાસ વગર બે સેકન્ડ પણ ન જીવાય એક છોકરીને એના મેરેજ માટે એના બહુ બધા સપના હોય છે એને તોડવાનો તમને કોઈ હક નથી તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ દર વખતે મને કહેતો હોય છે ને કે હું તારા આઈ લવ યુ નો જવાબ નથી આપતી તો લે આજે જવાબ આપું છું આઈ લવ યુ નો જવાબ આઈ હેટ યુ એક મિનિટ સ્ટોપ કેમ પ્રિયંકા જે મેરેજ કરી રહી છે એ મંદિર અહીંયા સામે જ છે પણ મને પ્રિયંકા ઉપર પૂરો વિશ્વાસ છે યાવ નહીં કરે ત્યાં જતા પહેલા હું એને એકવાર ફોન કરી લઉં પ્રિયંકા ફોન રિસીવ નથી કરતી માનતા કેમ નથી હું શું કામ જૂઠું બોલું મને જૂઠું બોલવાથી શું મળશે
હું એ જ કહી રહી છું જે મેં જોયું છે. તમે લોકો મારી સાથે ચાલો એટલે તમને મારી વાત પર ભરોસો થઈ જ જશે. તમે પણ તમારી નજરે પ્રિયંકાના મેરેજ જોઈ શકશો. નિશા, આ કયા પ્રકારની મજાક હતી? તને ખબર પડે છે તે શું કર્યું છે? નિશા, તું આવી રમત રમીશ એવું મેં વિચાર્યું પણ નથી. હું તારાથી બહુ જ અપસેટ છું. તારા કારણે બધાનું મૂડ ઓફ થઈ ગયું. પણ મેં પ્રિયંકાને જોઈ હતી. બસ હવે જૂઠું બોલવાનું બંધ કર. તું તારી વાતને સાચી સાબિત કરવા માટે કેટલું જૂઠું બોલીશ?